हाय फ्रेंड्स, આપણે જોયું કે આપણે સમર વિન્ટર અને રેની સીઝનમાં કેવા ક્લોથ્સ પહેરીએ છીએ. જો આ સમરમાં કોટન ક્લોથ્સ અને એકદમ લાઇટ કોટન ક્લોથ્સ, પછી વિન્ટરમાં તો વુલન ક્લોથ્સ માટે જો ટોપી છે, પછી મોઢા ઉપરથી બાંધેલું છે અને સ્વેટર ને એવું પહેરેલું છે, અને રેની સીઝનમાં શું અમ્બ્રેલા, પછી ગમ બૂટ, રેનકોટ, બરાબર ને? હવે આપણે આગળ આ યુનિટ લેસનની એક્સરસાઇઝ જોઈએ. ફ્રેન્ડ્સ, આજે આપણે આમાં આ લેસનમાં આપણે શું જોયું? તો ક્લીન એર, પછી ક્લીન વોટર, ક્લીન ફૂડ એન્ડ ક્લીન ક્લોથ્સ, આવું બધું આપણે જોયું, બરાબર ને? તો હવે આપણે આ બધી જ જે જોયું એ વસ્તુને આપણે ફોલો કરશું. ઓકે, તો હવે પહેલી એક્સપ્રેશન શું છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે. વી નીડ ફ્રેશ એન્ડ ક્લીન એર ટુ બ્લેન્ક, આપણને ચોખ્ખી અને તાજી હવા જોઈએ. શેના માટે? બ્રીથ, એટલે કે શ્વાસ લેવા માટે. વી નીડ બ્લેન્ક એન્ડ સેફ વોટર ટુ ડ્રિંક, આપણને પીવા માટે કેવું પાણી જોઈએ? ફ્રેન્ડ્સ, આપણે જોયું ક્લીન એટલે ચોખ્ખું અને સેફ એટલે સુરક્ષિત, આપણને સારું પાણી પીવા માટે જોઈએ. કવર થયેલું, ઢાંકેલું પાણી પીવાનું, બોઇલ્ડ અને ફિલ્ટર્ડ, ઉકાળેલું અને ગાળેલું. વી નીડ ગુડ બ્લેન્ક ફૂડ ટુ ઇટ, જમવાનું કેવું હોવું જોઈએ? આપણો ખોરાક ગુડ એટલે સારો અને નરિશિંગ એટલે પૌષ્ટિક. વી નીડ ક્લીન ક્લોથ્સ ટુ પ્રોટેક્ટ અવર બોડી ફ્રોમ બ્લેન્ક, બ્લેન્ક એન્ડ બ્લેન્ક, આપણને ચોખ્ખા કપડાની જરૂર પડે આપણે આ રક્ષણ માટે, આપણા બોડીના સેનાથી રક્ષણ માટે, ગરમી, ઠંડી અને વરસાદ. ક્વેશ્ચન ટુ, ટિક ધ રાઇટ વર્ડ પ્રિન્ટેડ ઇન ધ બોલ્ડ, ઘટ્ટા અક્ષરે જે શબ્દો લખેલા છે એમાં સાચા શબ્દો ઉપર ટિક કરવાનું. વી ગેટ ક્લીન એર ઇન પાર્ક્સ ઓર બિગ ફેક્ટરીઝ, આન્સર શું આવશે? પાર્ક્સ, બિગ ફેક્ટરીઝમાંથી તો ધુમાડા બહુ નીકળે, એના કારણે ત્યાં ક્લીન એર મળે નહીં. ક્લીન એર આપણને ક્યાં મળે? પાર્ક્સમાં. ફ્રેશ ઓર સ્ટેલ ફૂડ ઇઝ ગુડ ફોર હેલ્થ, તાજો અને સ્ટેલ એટલે કે વાસી, કયો ખોરાક આપણી હેલ્થ માટે સારો છે? ફ્રેશ ફૂડ. વી વીયર લાઇટ કોટન ક્લોથ ઓર વુલન ક્લોથ ડ્યુરિંગ વિન્ટર, આપણે શિયાળામાં કેવા કપડાં પહેરીએ? કોટન ક્લોથ કે વુલન ક્લોથ? વુલન ક્લોથ. વી શુડ ગો ફોર અ વોક ઇન પાર્ક્સ ઓર ઓન બિઝી રોડ્સ, આપણે વોક કરવા માટે ક્યાં જવાનું? પાર્કમાં કે બિઝી જે બહુ જ ટ્રાફિકવાળા રોડ હોય ત્યાં જવાનું? તો પાર્ક્સમાં આપણે વોક કરવા માટે જવાનું, અને રોડની સાઈડ કે પાર્કમાં આપણે ફ્લાવર કે લીવ્સને પ્લક કરવાના, કરવાના કે નહીં કરવાના? નહીં કરવાના. વેરી ગુડ. ક્વેશ્ચન થ્રી, આન્સર ધ ફોલોઈંગ, નેમ ટુ પ્લેસીસ વેર વી ગેટ ફ્રેશ એન્ડ ક્લીન એર, એવી બે જગ્યાના નામ આપો કે જ્યાંથી આપણને કેવી હવા મળે? ફ્રેશ એન્ડ ક્લીન. ક્યાંથી મળે? આપણે જોયું તું પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ માંથી. નેમ ટુ થિંગ્સ ધેટ મેક ધ એર ઇમ્પ્યોર, નેમ એટલે નામ, કેવી બે વસ્તુના નામ આપવાના? ઇમ્પ્યોર એટલે કે અશુદ્ધ, જે હવાને અશુદ્ધ કરે એવી બે વસ્તુના નામ આપવાના. ડસ્ટ એન્ડ સ્મોક, ધૂળ અને ધુમાડો. નેમ ટુ થિંગ્સ ટુ મેક ધ વોટર પ્યોર, ચોખ્ખું પાણી બનાવવા માટે બે જરૂરી વસ્તુના નામ આપો. બોઇલ એન્ડ ફિલ્ટર્ડ, ઉકાળેલું અને ગાળેલું. ક્વેશ્ચન ફોર, મેચ ધ ફોલોઈંગ, આપણે કોટ કઈ સીઝનમાં પહેરીએ? વિન્ટરમાં. રેનકોટ કઈ સીઝનમાં? રેની સીઝનમાં. અને કોટન શર્ટ સમરમાં આપણે પહેરીએ, બરાબર ને? ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.